જે નદી કિનારે ગાંધીજીએ વસી અંગ્રેજોને દેશ છોડવા મજબૂર કર્યા, જે નદીના તટ પર મોદીએ ઉભા રહી અનેક સપના સેવ્યા અને સાકાર પણ કર્યા, તે સાબરમતી નદીની આજે સરકારને કંઈ પડી નથી. જે નદી કિનારેથી ગુજરાતે દેશને રાષ્ટ્રપિતા અને પ્રધાનમંત્રી આપ્યા, તે નદીની ગુજરાત સરકારને કંઈ પડી નથી? ના, પણ સાવ એવું નથી. જરૂર, ગુજરાતના સીએમ ના કહેવા મુજબ નદી આપણી જીવાદોરી છે અને એ સરકાર પણ સારી રીતે જાણે જ છે. પણ શું આપનું તંત્ર જે રીતે નદીને શુદ્ધ કરવાના નાટક કરે છે તેનાથી નદી જીવશે કે મરશે? હા, આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદની લાઇફલાઇન સાબરમતી નદીની. હવે અમે તમને જે દ્રશ્યો દેખાડીશું તે જોઈને તમે ચોંકી જશો. આ દ્રશ્યો વીટીવીના રિયાલિટી ચેકમાં સામે આવ્યા. જુઓ, આ ગંદુ પાણી વહી રહ્યું છે સાબરમતીમાં. પ્રદૂષિત પાણી છોડીને સાબરમતીને મહામેલી કરવામાં આવી રહી છે. જુઓ તો ખરા, એક જગ્યાએથી લાલ પાણી નીકળી રહ્યું છે અને બીજી બાજુએથી કાળું પાણી નીકળી રહ્યું છે, અને આ બધું પાણી બે રોકટોક ઠલવાઈ રહ્યું છે સાબરમતીમાં. વીટીવીના રિયાલિટી ચેકમાં જે પ્રકારે જોવા મળ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રકારે સાબરમતી નદી જે આવી રહી છે ત્યાં હજી સુધી શુદ્ધિકરણની દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે, કે વર્ષોથી જે પ્રકારે અહીંયા જે દ્રશ્ય બતાવવા માંગીશ કે અત્યારે જે ગ્રામ્ય વિસ્તારમાં જે સાબરમતી આવે છે ત્યાં કેમિકલોનું એકમોનું જે પાણી છે તે કેમિકલ યુક્તવાળું, જે કેમિકલોવાળું પાણી છોડવામાં આવે છે, જેને લઈને પ્રજાના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તાર છે એટલે સ્વાભાવિક છે કે મોટા મોટા અહીંયા પાણીના જે કેનાલો જે આવેલી છે, અલગ અલગ દુર્ગંધવાળું પાણી વર્ષોથી આ પ્રકારે છોડવામાં આવે છે. એક તરફ શુદ્ધિકરણની વાતો કરવામાં આવે છે. હવે તમે શહેરના મેયરને પણ સાંભળો. મેયર કહી રહ્યા છે કે સાબરમતી નદીની સ્વચ્છતા એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું છે. આપણા સૌની ઓળખ એ આ સાબરમતી નદી છે, અને સાબરમતી નદીને હવે જે ભૂતકાળના દિવસ હતા એ પતી ગયા છે, પણ હવે જ્યારે આગામી દિવસમાં એને સ્વચ્છતાના સ્વરૂપે એક નદી, અને નદી આપણી માતા છે, એ જ આપણી ઓળખ પણ છે, અને આપણા સૌનું એક સપનું હતું, અને એમાં પણ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વચ્છતા અભિયાનનું પણ એક સપનું સાકાર કરીને આ નદીને જ્યારે સ્વચ્છ બનાવી રહ્યા છે તો એમાં કયા કયા પ્રયોજન કર્યા છે એ પણ આપને જણાવવા માંગીએ છીએ. મેયર સાહિબા, જરૂર, તમે પ્રધાનમંત્રીનું આ સપનું સાકાર કરવા માંગતા હશો, પરંતુ શું આ રીતે સાબરમતીમાં સરેઆમ ગંદુ પાણી છોડીને શું આ રીતે પ્રધાનમંત્રી મોદીનું સ્વચ્છતાનું સપનું સાકાર થશે કે પછી રોળાશે? તો ગાંધીજીને યાદ કરીને શહેરના કમિશનર વિજય નહેરા પણ સાબરમતીને ચોખ્ખી ચણાક કરવાના દાવા કરી રહ્યા છે. સાબરમતી નદી ના કાંઠે આવેલું સાબરમતી આશ્રમ, અને સાબરમતી આશ્રમ એ આપણા દેશમાં જે આઝાદીની આખી સ્ટ્રગલ હતી, ફ્રીડમ સ્ટ્રગલ, એની સાથે સંકળાયેલું, અને રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીએ ત્યાંથી આખો નેશનલ મૂવમેન્ટ જે હતું ફ્રીડમ સ્ટ્રગલનું એ એમને એનું નેતૃત્વ કર્યું. એમની જ્યારે આ વર્ષે 2 ઓક્ટોબર 2019 રોજ 150મી જન્મ જયંતી થવાની છે, એ નિમિત્તે આપણે અમદાવાદ શહેર વચ્ચે સાચી શ્રદ્ધાંજલિ રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુને આપવા માટે 2 ઓક્ટોબર 2019 સુધી સાબરમતી નદીને સંપૂર્ણપણે સ્વચ્છ કરી દેવા માટેનું આ એક અત્યંત મહત્વાકાંક્ષી અભૂતપૂર્વ અભિયાન આપણે લઈને આવ્યા છીએ. વિજય નહેરા હજુ દાવો કરીને રાત્રે આરામ કરી સવારે ઉઠે છે, ત્યાં જ તેમને સાબરમતીમાં પ્રદૂષિત પાણીના સમાચાર મળે છે. વીટીવીએ જ્યારે તંત્રને ધસમસતા ગંદા પાણીને સાબરમતીમાં વહેતું બતાવ્યું ત્યારે સાબરમતીને શુદ્ધ કરવાના સજ્જ થયેલું તંત્ર બેબાકળું બની ગયું, અને કઈ રીતે સાબરમતીની સ્વચ્છતા કરીશું તેને લઈને મૂંઝવણમાં પડી ગયું.
તો પ્રદૂષિત સાબરમતી નદીને જોઈને વિપક્ષ હરકતમાં આવ્યો. સત્તાધીશો પર વાર કરવાનો મોકો શોધીને જીપીસીબી પર આકરા પ્રહાર કર્યા. સરકારમાં બેઠેલા લોકો ઉત્સવોમાં ને પોતાની રાજકીય પ્રસિદ્ધિમાં વ્યસ્ત છે. એક બાજુ નદીઓ સુકાઈ રહી હોય અને બીજી બાજુ સાબરમતી નદી કે અન્ય વડોદરા કે અંકલેશ્વર ને અનેક વિસ્તારોમાં પ્રદૂષિત પાણી નદીઓમાં ને બાકીના તળાવોમાં છોડવામાં આવી રહ્યું છે. એના કારણે લોકોમાં પણ એક ગંભીર રોષની લાગણી છે. સાથે સાથે એનાથી રોગથી લઈને પાણી જે ભૂગર્ભ જળ છે અત્યારે ખૂબ જરૂરી છે એ પણ પ્રદૂષિત થઈ રહ્યા છે. ત્યારે જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે ભ્રષ્ટાચારને કારણે ખદબદી રહ્યું છે અને સરકારમાં બેઠેલા લોકોને પણ એમાંથી મલાઈનો હિસ્સો મળતો હશે એના જ કારણે આવા પ્રદૂષિત પાણી છોડતા રોકવામાં અટકાવી નથી શકતા. એમસી સત્તાપક્ષ અને અધિકારીઓને સાબરમતી શુદ્ધિકરણ પાછળનો હેતુ પ્રસિદ્ધિ મેળવવાનો છે. પ્રદૂષિત પાણીથી થનાર નુકસાન માટે કોણ જવાબદાર? પ્રદૂષિત પાણી છોડનાર એકમો સામે કાર્યવાહી કેમ નહીં? પ્રદૂષિત પાણી છોડનાર એકમોને સીલ કેમ નથી કરાતા? શું શાસકો જ નદીમાં પ્રદૂષિત પાણી છોડવાની આપે છે છૂટ? 5 જૂને વિશ્વ પર્યાવરણ દિન આવી રહ્યો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ખુદ સાબરમતીને સ્વચ્છતા કરવાનું અભિયાન શરૂ કરવાના છે. અભિયાનમાં 10,000 કરતા વધુ લોકો જોડાય તેવી શક્યતા છે. ત્યારે શું પ્રધાનમંત્રી મોદીના ગંગા શુદ્ધિ પ્રોજેક્ટ માફક રૂપાણી પણ સાબરમતી શુદ્ધિકરણ પ્રોજેક્ટ પાર પાડી શકશે તે જોવાનું રહેશે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.